બધા મજામાં છો ને? આજે આપણે ગુજરાતીનું કાવ્ય બે આગળ વધારીશું. પર્વતારા, ચાલો પર્વતારાનો કાવ્યનો પ્રકાર કેવો હતો બોલો જીવાળ મિત્રો. સરસ, પ્રાર્થના. કવિનું નામ શું હતું? સરસ, સુરેશ દલાલ. ચાલો આપણે શરૂઆત શબ્દ સંસ્કૃતિથી કરીશું. ચાલો, આભી એટલે આકાશમાં, આજ્ઞા એટલે રાત્રે ટમટમતું જીવતું. બધા આજ્ઞા જોયા છે ને? રાતના સરસ મજાના ટમકતા હોય છે. અને આપણે આજ્ઞાને બીજું નામ છે જુગનું. આજ્ઞાને આપણે જુગનું નામથી પણ ઓળખીએ છીએ. પછી છે રાડ એટલે કે ગુમ, ત્રાડ એટલે ગર્જના. ગર્જના સાંભળી છે ને? કોણ ગર્જના કરે? કયું પ્રાણી ગર્જના કરે છે બોલો જી? હા, સરસ, સિંહ. પછી છે મોર પીછનો સૂર. અહીંયા મોર પીછનો સૂર એટલે કે મોરનો ટંકો. બધાએ સાંભળ્યો છે ને મોરનો ટંકો? હા, સરસ. વધારે મોરનો ટંકો આપણે ક્યારે સાંભળીએ છીએ? હા, સરસ, વેરી ગુડ. ચોમાસામાં વરસાદ આવે ત્યારે મોર વધારે ટંકા કરતા હોય છે. પછી છે કાંઠા એટલે કે કિનારા, વડી એટલે નામ, હંકાર એટલે શું થશે? ચલાવ. ચાલો, શબ્દ સંસ્કૃતિ સમજાઈ ગઈ.